રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક કર્મચારીઓ માટેનો હિતનો નિર્ણય, જેમાં ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓને પ્રવર્તમાન વેતનમાં 30% વધારો કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યના ફિક્સ પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અમલવારી તારીખ 1 ઓક્ટોબર 2023 અસરથી કરવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું કે ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખૂબ જ મહત્વનો ફાળો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો છે. આ નિર્ણયથી વર્ગ 3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર ₹38,090 વધીને ₹49,600 થશે. ઉપરાંત વર્ગ 3ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર ₹31,340 વધીને ₹40,800 થશે. વર્ગ 3ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર ₹19,950 વધીને ₹26,000, જ્યારે વર્ગ 4ના 16,050, 1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર ₹16,224 વધીને ₹21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક ₹548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે. સરકાર પાસે આ મહત્વનો નિર્ણય હશે, પણ કર્મચારીઓ માટે તો ફિક્સ પે પ્રથા નાબૂદ થાય એ જ મહત્વનો નિર્ણય છે. સરકારે હાલ 30% જેટલો પગારમાં વધારો કર્યો છે. આર્થિક રીતે રાજ્ય સરકારના ફિક્સ પેના તમામ કર્મચારીઓને આ લાભ મળવાનો છે અને 1 ઓક્ટોબરથી જ આપવાનો છે. એક સારી વાત છે, પરંતુ જે ફિક્સ પે પ્રથા નાબૂદ થવી જોઈએ એના માટેના જે આંદોલન કાર્યક્રમો ચાલે છે અને વારંવાર સરકારને રજૂઆત પણ કરી છે, તો અત્યારે એમને ભલે ફિક્સ પેમાં પગારમાં વધારો કર્યો છે, પણ ફિક્સ પે પ્રથા નાબૂદ કરી અને દિવાળી સુધી કે 2024 પહેલાં સરકાર આ ભેટ આપે એવું. ચોક્કસ આર્થિક ફાયદો કર્મચારીને થોડો ઘણો થયો હશે, આંશિક આર્થિક ફાયદો થયો છે કે ભાઈ આ દિવાળીના ટાઈમમાં ને છેલ્લા 5-7 વર્ષથી કોઈ પગારમાં આર્થિક ફાયદો નહોતો થયો. પણ અમારી જે મૂળ માગણી છે, ફિક્સ પગાર નાબૂદ કરી અને કર્મચારીને નિમણૂંકના દિવસથી અને કાયમી પગાર ભથ્થા અને તમામ લાભો આપવામાં આવે એવી તમામ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી, ફિક્સ પગારના કર્મચારી, અમારી કર્મચારી મહામંડળ સંકલન સમિતિ તરફથી અમારી કર્મચારીને એક સરકારને માગણી અને લાગણી છે કે ભાઈ અમારી ફિક્સ પગાર નાબૂદ કરે અને કાયમી નિમણૂક કરવામાં આવે. અને આ જે લાભ આપ્યો છે, અમને આંશિક લાભ થયો છે આર્થિક, એ બદલ ખૂબ ખૂબ સારું કહેવાય. પરંતુ અમારી મૂળ માગણી જો સરકાર સ્વીકારે તો એના માટે ખૂબ ખૂબ સારી બાબત. આર્થિક રાહત થશે, બહુ મોટો ફાયદો નથી. આ સરકારની એક આંશિક રાહત આપવાની યોજના લાગે છે, પરંતુ સરકારની જે પ્રમાણે આવક વધી રહી છે, આપણે જીએસટી જોઈએ કે અન્ય કોઈ પણ ઇન્કમ જોઈએ સરકારની, તો કૃતકે ને ભૂસકે સરકારની ઇન્કમ વધી રહી છે. એની સામે કર્મચારીઓ તન મન ધનથી કામ કરે છે, ઓછા સ્ટાફમાં, ઓછી ફેસિલિટીમાં સરકારી કર્મચારીઓ અઢળક કામ કરીને સરકારને મેક્સિમમ આવક થાય એવું આયોજન સરકારી કર્મચારીઓ પોતાના તન મન ધનથી કામ કરીને કરી રહ્યા છે. એની સામે સરકારની પાસે કંઈક માંગણી કરવાનું આવે તો સરકાર આપવામાં બહુ કંજૂસાઈ કરે છે. સરકાર વતી કર્મચારીઓ કામ કરે છે, કામ કરવામાં કોઈ દિવસ કંજૂસાઈ કરતા નથી. સવારે 10 વાગ્યાથી 7 વાગ્યા 8 વાગ્યા 10 વાગ્યા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય કર્મચારીઓ કરે છે, પણ એની સામે એમની પોતાની માંગણી હોય, નાની મોટી માંગણી, તો એ સંતોષવામાં સરકાર ઉતાવળ કરતી નથી. ખર્ચાનું કેલ્ક્યુલેશન કરે છે, એ ના કરીને સરકારના જે કર્મચારીઓ છે એમની માંગણીઓ જે ભૂતકાળમાં થયેલી છે, હાલમાં જે ચાલુ છે, જે મુખ્ય માંગણીઓ છે, એ માંગણીઓ સંતોષે એવી અમારી. કર્મચારીઓને જે આંશિક વધારો કહે છે અને સરકાર એવું કહે કે બહુ મોટી ભેટ આપી છે, આ ભેટ નથી, પરંતુ સરકારી કર્મચારી જે મહેનત કરે છે એનું વળતર છે. તો મારું તો કેવું એમ કે સરકારશ્રીએ આવું ફિક્સ પગાર રાખીને જે આવું થોડા થોડા સમયે વધારો આપે એના કરતાં એક રેગ્યુલર પગાર નક્કી કરી દેવો જોઈએ, કે જેથી કર્મચારી એ પણ દિલથી કામ કરે અને સરકારની જે તે બધી સરકારશ્રી જે બધી યોજનાઓ છે, છેક છેવાડાના માણસ સુધી ગામડે ગામડે આ જે કર્મચારી મિત્રો છે બધા પહોંચતી કરે અને એનો સરસ અમલ થાય. કારણ જો સરકાર એમને વ્યવસ્થિત નિયમિત
એવું વર્તન એમના કામ પ્રમાણે વર્તન ના આપે તો પછી કર્મચારી ભાઈ અસંતોષ રહે. અને જતે દિવસે સરકારની જે બધી લાભાર્થી યોજનાઓ છે એ છેક છેવાડા માસ સુધી પહોંચતા બધી વાર લાગે, એટલા માટે સરકારશ્રીમાં જે બેઠેલા આપણા લોકલાયેલા નેતાઓ છે એમને અમારી ખાસ વિનંતી છે કે ભાઈ અમે તમારા હાથપગ છે, તમારી બધી યોજનાઓ અમે છેક છેવાડા માસ સુધી પહોંચાડીએ છીએ, અમલ કરાવીએ છીએ, તો અમારા બાજુ પણ થોડું જુઓ એવી અમારી ખાસ